જય શ્રી સ્વામિનારાયણ મૃત્યુ પછી કરવામાં આવતી ઘણી બધી વિધિઓમાંથી એક વિધિ કે જે વિધિ ખૂબ જ આવશ્યક છે પરંતુ છતાં પણ અપ્રચલિત છે અને એ વિધિ એટલે કપાલ ક્રિયા પ્રિયજનો હિન્દુ ધર્મમાં માણસના મૃત્યુ પછી શબ્દને અગ્નિદાહ દેવામાં આવે છે પરંતુ અગ્નિ સંસ્કાર દરમિયાન પણ એક વિધિ કરવામાં આવે છે અને એ વિધિ છે કપાલક્રિયા જોકે હિન્દુ ધર્મના આશ્રિતો માણસના મૃત્યુ પછી જીવને મોક્ષ પ્રાપ્તિ કરાવવા માટે કંઈ પણ કસર છોડતા નથી અને એટલા માટે જ ગત આત્માના સંબંધીજનો શાસ્ત્રોમાં લખાયેલી બધી જ વિધિઓ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે અને ખરેખર તો બધી વિધિઓ કરવી પણ જોઈએ પરંતુ ભક્તજનો અત્યારના ઝડપી યુગમાં લોકો ઇલેક્ટ્રિક ક્રમેટોરિયમમાં અગ્નિદાહ કરતા હોય છે અને વિશેષ કરીને શહેરોમાં એ પરંપરા ચાલુ છે પણ હજુ પણ ગામડાઓમાં લાકડાથી અગ્નિ સંસ્કાર કરવાની પરંપરા ચાલુ છે જે ખૂબ સારું છે પરંતુ પ્રિયજનો ઘણી બધી ક્રિયાઓ એવી છે કે જે આપણી સમજમાં ન આવે એમ થાય કે આ શા માટે હોય આવું શા માટે કરવામાં આવે છે આવું કેમ વાય શુડ વી ડુ દેટ એટસેટ્રા દાખલા તરીકે જોઈએ તો જ્યારે શબ સળગતું હોય છે ત્યારે મસ્તક ઉપર લાકડીના ત્રણ પ્રહાર કરવામાં આવે છે હવે આપણા મનમાં એમ થાય કે મરેલા માણસને લાકડી અને પણ માથામાં મારવી અને એ પણ ત્રણ વાર મારવી આવું શા માટે કરવામાં આવે છે આવો કદાચ મનમાં પ્રશ્ન થાય પરંતુ પ્રિયજનો હિન્દુ ધર્મની થોડી ઘણીક ફિલોસોફીને વાંચ્યા અને તેને સમજ્યા બાદ હું ગર્વ સાથે કહી શકું કે વિશ્વની અનેક શ્રેષ્ઠ ફિલોસોફીઓમાં મારી દૃષ્ટિએ જો સૌથી શ્રેષ્ઠ હોય તો એ ભારતીય હિન્દુ ફિલોસોફી છે કારણ કે ભક્તો હિન્દુ ધર્મએ માણસને જીવન જીવતા પણ શીખ્યું છે અને મરતાં પણ શીખ્યું છે માણસે જીવન જીવતા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ પણ શીખ્યું છે અને મળ્યા પછી પણ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ પણ શીખ્યું છે પણ પ્રિયજનો આજના આ પ્રશ્નના ઉત્તર સાંભળીને તમને પણ એમ થશે કે ખરેખર હિન્દુ ધર્મમાં માણસના મૃત્યુ પછી પણ કેટલી ઝીણી ઝીણી બાબતોને ધ્યાનમાં રખાય છે તો ભક્તો પ્રશ્ન એ હતો કે સળગતા શબને ત્રણ વાર મસ્તિષ્કો ઉપર દંડ શા માટે મારવામાં આવે છે તો ભક્તો તેના ઘણા બધા કારણો છે આવો આપણે જાણીએ કારણ નંબર એક પુરાણની અંદર ગરડજીના પૂછવાથી ભગવાન વિષ્ણુના કહેવા પ્રમાણે જે જીવની સદગતિ થઈ હોય તે જીવ જ્યારે દેહમાંથી છૂટો પડે ત્યારે તે બ્રહ્મરંધ્રમાંથી છૂટો પડે છે એટલે કે મસ્તિષ્કમાંથી છૂટો પડે છે અને આની સૌથી મોટી સાબિતી એ છે કે જે યોગી યોગ સાધીને પોતાના સાત ચક્રોને જેણે સક્રિય કર્યા હોય અને એ યોગી જ્યારે દેહ મૂકે છે ત્યારે તેનો જીવ એ બ્રહ્મરંધ્રમાંથી છૂટો પડે છે અને એ સૌથી શ્રેષ્ઠ ગતિ કહેવાય છે ભક્તજનો જીવને દેહમાંથી છૂટો પડવાના ઘણા બધા માર્ગ છે જેમાં આંખ કાન મુખ પાયુ ઉપસ્થ અને મસ્તિષ્ક હવે આમાંથી સૌથી કનિષ્ઠ મૃત્યુ એ ગુદાસ્થાનમાંથી જીવ નીકળે એને માનવામાં આવે છે અને સૌથી શ્રેષ્ઠ એ મસ્તિષ્કમાંથી જીવ નીકળે તેને માનવામાં આવે છે તો હવે જ્યારે સામાન્ય માણસનું મૃત્યુ થાય ત્યારે મસ્તિષ્કને છોડી બીજા દ્વારોથી જીવ બહાર નીકળે છે પરંતુ તે શબ્દના સંબંધીઓને તો એવી જ ભાવના રાખવાની હોય છે કે ગતાત્મા જે અમારા સ્વજન તે સદગતિને જ પ્રાપ્ત કરે અને શ્રેષ્ઠ મૃત્યુને જ પ્રાપ્ત કરે અને તેના માટે બ્રહ્મરંધ્રને ભેદી જીવનું નીકળવું એ પણ જરૂરી છે અને માટે જ જ્યારે શબ સળગતું હોય છે ત્યારે તેના સંબંધી દ્વારા એ શબના મસ્તિષ્ક માથે ઘી નાખવામાં આવે છે અને ત્યાર પછી થોડીક વાર થાય તેના મસ્તક ઉપર તેના મસ્તિષ્ક ઉપર લાકડીનો પ્રહાર કરી અને તાળવાને તોડવાનો પ્રયત્ન અથવા એક રીતે કહી શકીએ કે એવો વિધિ કરવામાં આવે છે પ્રિજનો જો બીજી એક દ્રષ્ટિ આપણે જોઈએ તો આ વિધિ એ એક ઉચ્ચ વિચારધારા અથવા આપણી પરંપરા અથવા ગતાત્મા સાથેનો શુદ્ધ ભાવ એ સાથેનો એક સંબંધ છે અને આનાથી વિશેષ એ બીજું કંઈ પણ નથી અને જો ટૂંકમાં કહીએ તો આ વિધિ એક પોઝિટિવ સમર્પણ ભાવ છે જે શબના સંબંધીજનો દ્વારા એક વિધિ વિધાન રૂપે વ્યક્ત કરવામાં આવે છે એક નાનકડું દ્રષ્ટાંત આપવું તો સમજાશે જ્યારે કોઈ દેવતા કે દેવીઓના ઉપાસકો તેને શ્રીફળ વધેરે છે કે શ્રદ્ધાના ભાવ સ્વરૂપે શ્રીફળ ફોડે છે ત્યારે મોસ્ટલી લોકો એવું માનતા હોય છે કે જો શ્રીફળ ઊભું ફાટે તો દેવ કે દેવી એ તેનો શિકાર કર્યો છે એમ માનવું અને શ્રીફળ તે પહોંચી ગયું છે એવું મનાય અને હકીકતમાં આ એક શ્રદ્ધાનો ભાગ છે તેનાથી કંઈ દેવ કે દેવી રાજી કે કુરાજી થતા નથી એવી જ રીતે હિન્દુ ધર્મમાં શબનું તાળવું ફાટે તો તેની સદગતિ થાય છે તેવું માનવામાં આવે છે અને માટે જ લાકડી દ્વારા એ શુભ પ્રયત્ન કરવામાં આવે છે નંબર બે માણસના મૃત્યુ પછી મસ્તિષ્ક તૂટવું જોઈએ તેની પાછળનું બીજું કારણ એવું પણ છે કે જૂના સમયમાં અઘોરીઓ તેમજ મેલીવિદ્યાના સાધકો જે તાંત્રિકો એ સ્મશાનમાં જ ફરતા અને ત્યાં જ રહેતા અને કોઈ શબ્દને જો ત્યાં અગ્નિદાહ કર્યા પછી જો માણસની માથાની ખોપરી જો તેના હાથમાં અખંડિત હોય એવી આવી જાય તો તેના હાથમાં આવ્યા પછી તે તેનાથી મેલી વિદ્યાના પ્રયોગો કરે છે અને તેનો દુરુપયોગ કરે છે અને જો આવું થાય તો એ ખૂબ જ નિંદનીય પણ કહેવાય અને ગતાત્મા માટે મોક્ષ માર્ગમાં બાધા ઉત્પન્ન કરનારું પણ સાબિત થાય છે માટે શબ્દના મસ્તિષ્કને ખંડિત કરી દેવામાં આવે છે અને એટલા માટે જ લાકડીનો પ્રહાર તેના માથા ઉપર કરવામાં આવે છે નંબર ત્રણ હવે જે વાત કરું છું તે થોડીક સાંભળવામાં અટપટી લાગશે પરંતુ પુરાણમાં કહ્યું છે માટે એ વાત સ્વીકારવી જ રહી પ્રિયજનો ગરડપુરાણ અનુસાર મૃત શરીરના બધા જ અંગોએ એ અગ્નિમાં સંપૂર્ણ રીતે બળવા જ જોઈએ અને ત્યારે જ પંચભૂતનું બનેલું આ શરીર એ પંચમહાભૂતમાં વિલીન થયું કહેવાય અને શરીરના બધા અંગોની તુલનામાં ખોપરીનો ભાગ જે છે તે મજબૂત અને સરળતાથી ન સળગે એવો હોય છે અને માટે તેના માથે ઘી નાખી અને લાકડીનો પ્રહાર કરવામાં આવે છે અને જો અજાણતા કે અણસમજણપૂર્વક પણ શરીરનું કોઈ પણ અંગ અગ્નિમાં પૂરું બળે નહીં તો અનુસાર તે જીવને આવતા જન્મમાં મળતો માણસનો દેહ તેના શરીરનો સંપૂર્ણ વિકાસ થતો નથી અને તે આગળના જન્મમાં અવિકસિત અંગોવાળો દેહ પ્રાપ્ત કરે છે અને ભક્તો ડેફિનેટલી એવું અવિકસિત અંગોવાળું શરીર કોઈને પણ ગમતું નથી અને માટે જ મૃત શરીર સંપૂર્ણ રીતે ન બળી જાય ત્યાં સુધી સ્મશાનમાં મૃતકના પરિવારજનો રોકાતા હોય છે અને તેની તકેદારી પણ લેતા હોય છે અને છેલ્લે નંબર ચાર આ કપાલ ક્રિયા માટે આપણે શરીર અને તેની અંદર રહેલા સાત ચક્રોને સમજવા પણ ખૂબ જરૂરી છે જેમાં મૂલાધાર ચક્ર સ્વાધિષ્ઠાન ચક્ર મણિપુર ચક્ર અનાહત ચક્ર વિશુદ્ધિ ચક્ર આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર સામેલ છે અને આમાં સહસ્ત્રાર ચક્રને કપાલક્રિયાની સાથે સીધો સંબંધ છે અને આ સહસ્ત્રાર અર્થાત મસ્તિષ્કનો મધ્ય ભાગ અને આ એ જ ભાગ છે જ્યાં ચોટી કહેતા શિખા રાખવામાં આવે છે અને જો કદાચ વ્યક્તિ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ સુધી પહોંચી ગયો હોય તો તે યોગી આનંદમય દેહ સુધી પહોંચી ગયો હોય છે અને તે વ્યક્તિ સંસાર સંન્યાસ સિદ્ધિ વિધિ સુખ દુઃખ હર્ષ શોક ભય નિર્ભય જન્મ મૃત્યુ અને પ્રાપ્તિ અપ્રાપ્તિ આ બધા જ દ્વંદ્વોથી પર થઈ ચૂક્યો હોય છે અને તે વ્યક્તિને આ બધા જ તત્વો કહેતા બધા જ દ્વંદ્વો સાથે કશો જ નિષ્બત હોતો નથી અને હવે આ સહસ્ત્રાર ચક્રને સિદ્ધ કરવા માટે લગાતાર ધ્યાનની આવશ્યકતા હોય છે અને જો મનુષ્ય ધારે તો મુલાધાર ચક્રથી લઈ સહસ્ત્રાર ચક્ર સુધી પોતે પહોંચી પણ શકે છે અને આ સહસ્ત્રાર ચક્રને જ છેલ્લું સ્થાન કહેવામાં આવ્યું છે અને તેને યોગની ભાષામાં મોક્ષનું દ્વાર પણ કહેવાયું છે અને યોગશાસ્ત્રના મતે આત્મા જ્યારે શરીરને મૂકે છે ત્યારે આ સાત ચક્રોમાંથી એ એકના દ્વારે જ શરીરને છોડે છે કે જે ચક્રની આસપાસ જ આપણું આખું જીવન વ્યતીત થયું હોય છે અને આ સાત ચક્રોમાં સૌથી શ્રેષ્ઠ એ સહસ્ત્રાર ચક્ર કહ્યું છે અને ત્યાંથી જો કોઈનો જીવ જાય તો મરતી વેળાએ તેનું તાળવું ચીરીને અને તે નીકળે છે અને જો કે બધાને આવું થવું એ જરૂરી નથી પણ જો કોઈ વ્યક્તિના મૃત્યુ સમયે અથવા ચિત્તામાં સળગતી વેળાએ જો આપોઆપ જ મસ્તિષ્ક ફાટે તો એ તો ચોક્કસ છે કે તે વ્યક્તિ કોઈ સામાન્ય આત્મા તો નહીં જ હોય અચૂ કે કોઈ મહાપુરુષ હશે અને તેની મુક્તિ પણ સુનિશ્ચિત છે એટલે પ્રિજનો એન્ડ ઓફ ધ ડે ક્રિયા એ એક સારી ભાવના દ્વારા કરવામાં આવતી એક હિન્દુ પરંપરા છે કે જે ખૂબ જ જરૂરી છે જો કે પ્રિયજનો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે ભગવાનનો ભક્ત કદાચ ગમે તે રીતે શરીરને મૂકે પણ તેની મુક્તિ તો નિશ્ચિત જ છે અને તેની ક્યારેય પણ અધોગતિ થતી નથી પણ જો કદાચ આ ચક્રોના ગણિતને આપણે સમજી ન શકીએ એઝ અ હરિભગત એઝ અ સત્સંગી કદાચ આ ચક્રોને આપણે સમજી ના શકીએ તો કોઈ ચિંતા કરશો નહીં બસ કેવળ ભગવાનના શરણે આવી ભગવાનની ભક્તિ કરવી તો પણ જીવની મુક્તિ નિશ્ચિત છે તો બસ આજની જ્ઞાન ચર્ચાને અહીં ઝટકાવી દઈ અત્ર એવ વિરમામી નમામી યામી ચૌ ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયા રામ